સેલવાસના ગાયત્રી મંદિર ખાતે દક્ષિણ ગુજરાતના ગાયત્રી પરિવારના હોદ્દેદારોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ડિસેમ્બરમાં વડોદરા ખાતે યોજાનાર અશ્વમેઘ યજ્ઞના તૈયારી અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં વલસાડ જિલ્લા તથા નવસારી અને સુરત જિલ્લાના ગાયત્રી પરિવારના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહિને સમજો ડિસેમ્બર મહિને કે આજુબાજુ એક અશ્વમેઘ કા પ્રોગ્રામ રખે બોરડા મેં બહુ બરા પ્રોગ્રામ હૈ ઇસકે લીએ સબ વલસાડ જિલ્લે કા કિતના કાર્યકર્તા જાયેગા ઓર ઉસકી જાગૃતિ કે લીએ મીટિંગ રખા હૈ હમારે સુરત કે ઉપઝોન કે આયે હૈ ઓર વલસાડ સે આયે હૈ. વલસાડ જિલ્લા ગાયત્રી પરિવારના પરિજનોની ગોષ્ઠી આજે તીર્થભૂમિ સેલવાસ અંદર રાખવામાં આવી હતી. આનો પાછળનો ઉદ્દેશ એ છે કે આઝાદી મેળવી લીધા પછી અમે નૈતિક રીતે જે ગુલામ હતા એ ગુલામમાંથી મુક્ત થઈ મનુષ્ય માત્રની અંદર નૈતિકતાના ગુણોનો વિકાસ કરી એને સાચા અર્થને માનવ બનાવી મહામાનવ બનાવી આ દેશને ફરી પાછો સોનાના સીડીઓ જેવા બનાવીને જગતગુરુ શંકરાચાર્ય બનાવવા પાછળનો ઉદ્દેશ છે. એના માટે જે યોજના રાખવામાં આવી છે જેને વિચાર ક્રાંતિ અભિયાન અને યુગ નિર્માણ યોજના કહેવામાં આવે છે. આ યોજનાના સંસ્થાપક યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી છે, જેમણે પોતે 24 વર્ષ સુધી 24 લાખ ગાયત્રી મહાપુરસ્કરણ કરીને સમાજની અંદર નવી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે. 32 જેટલા પુસ્તકો લખીને વિચાર ક્રાંતિ અભિયાન યોજનાને આગળ વધારવા માટે પ્રયત્ન કર્યો છે. ક્રાંતિધર્મી સાહિત્ય લખીને એમણે આજે રાષ્ટ્રને સમર્થ અને સશક્ત બનાવવા માટેનો એક વિશેષ પ્રયત્ન કર્યો છે. આજે ચારો તરફનું વાતાવરણ દૂષિત છે. આજે સૌથી મોટામાં મોટું જે પ્રદૂષણ હોય તે વૈચારિક પ્રદૂષણ છે અને આ વૈચારિક પ્રદૂષણમાંથી માનવીને મુક્ત કરીને સાચા અર્થમાં સાચી દિશા તરફ લઈ જવા માટે એમણે જે કંઈ પણ સાહિત્ય લખ્યું છે એના માધ્યમથી એક ખરાબ વિચારને સામે સારા વિચાર લાવીને ખરાબ વિચારને કાપવા માટેનો એક પ્રયત્ન કર્યો છે, જેના માધ્યમથી સમાજની અંદર નૈતિક ક્રાંતિ, સામાજિક ક્રાંતિ અને બૌદ્ધિક ક્રાંતિ લાવવા માટેનો એક ઉદ્દેશ કરવામાં આવી રહ્યો છે.